પાટ વડોદરાની વડોદરામાં ડ્રેનેજ કનેક્શન મામલે ભાજપના ટિક્કેદારો અને કાર્યકર્તાઓ સામસામે આવી ગયા છે. વિધાનસભા વોર્ડ નંબર 6 ના કુંભારવાડામાં ભાજપના ટિક્કેદાર બિપિન પ્રજાપતિએ મંજૂરી વિના જ ગેરકાયદેસર ડ્રેનેજ કનેક્શન લેતા વિવાદ થયો છે. ભાજપના કાર્યકર્તા હાર્દિક પ્રજાપતિએ ડેપ્યુટી કમિશનર સહિતના પાલિકાના અધિકારીઓને જાણ કરતા પાલિકા એક્શનમાં આવી અને તેણે આ કામગીરી બંધ કરાવી છે. સાથે જ 1,20,000 રૂપિયાની નોટિસ ફટકારતા મામલો ગરમાઈ ગયો છે. ફતેપુરા કુંભારવાડાની અંદર હનુમાનજી ગલીની અંદર ત્યાં આગળ બિપિનભાઈ બાબુભાઈ પ્રજાપતિનું મકાન છે. ત્યાં ગેરકાયદેસર ડ્રેનેજની લાઇનનું કનેક્શન ચાલી રહ્યું હતું. મારા ધ્યાનમાં આવતા મને એવું લાગ્યું કે ત્યાં આગળ આપણે સરકાર સારી કામગીરી કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, સારી કામગીરી કરી છે. ત્યાં આગળ આપણે પ્યોર બ્લોક બી નાખેલા છે. પ્યોર બ્લોક કાઢીને ગેરકાયદેસર 13 મીટરની અંદર 14 મીટરની અંદર લાઇન નાખતા હોય તો મારા ધ્યાને આવ્યું કે આ ગેરકાયદેસર છે. એટલે મને લાગ્યું એટલે મેં કાર્યપાલક ઇજનેરશ્રી, નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી અને કમિશનરશ્રીનું મેં ધ્યાન દોર્યું કે ભાઈ આપણે કોર્પોરેશન નુકસાન કરતી કામગીરી છે અને કોર્પોરેશનમાં જે લાગત આવતી હોય તો લાગત ભરીને કામગીરી કરે અને પ્યોર બ્લોક જે છે એ કાઢીને વ્યવસ્થિત લગાવે કે જેથી કરીને પ્યોર બ્લોકને જે કાઢ્યા છે તે પ્યોર બ્લોક બેસી જ ના જાય, ચોમાસાના ટાઈમે પણ આપણને નુકસાન ના થાય. અને કોર્પોરેશન નુકસાન કરતું છે. હું સામાજિક કાર્યકર્તા અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું. મારા ધ્યાને આવતા મારે આવી ધ્યાન કરવી પડ્યું. વડોદરા કોર્પોરેશનની હયાત સિચ્યુએશનમાં દરેક નાગરિકને મૂળભૂત સુવિધા મળી રહે એ હેતુથી કેટલાય સમયથી કોર્પોરેશન અલગ અલગ સમયે સમયાંતરે પણ એક જાહેરાત કરતી હોય છે કે પોતાના પાણી ડ્રેનેજ અગર પોતે વ્યક્તિ ઈચ્છતો હોય અથવા નગર ઈચ્છતું હોય અથવા સોસાયટી ઈચ્છતી હોય તો એને અમે આપતા જ હોય છે. પરંતુ દર અંદાજ કરીને જ્યારે પણ કોઈ વ્યક્તિ અથવા વ્યક્તિગત સમૂહની સાથે પણ લોકો જે આ રીતે ગેરરીતિ આચરતા હોય છે એમની સાથે કોર્પોરેશન પણ કડકાઈથી કામ કરતું હોય છે અને આવનાર સમયમાં હાલમાં જે સ્થિતિમાં અમે કામ કરી રહ્યા છીએ એમાં જે પણ પ્રકારની ગેરવર્તણૂક દેખાતી હશે એમાં ક્યાંય સાખી નહીં લઈએ. વડોદરામાં ગૌશાળામાંથી ગાયની ચોરી કરતા શખ્સો ઝડપાયા. ગાય અને વાછરડાની ચોરી કરતા શખ્સોને લોકોએ ઝડપ્યા. ગ્રામજનો અનિલ પટેલ સહિત 4 લોકો ટેમ્પો સાથે ઝડપાયા. ટેમ્પો સહિતનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. 10 દિવસમાં 12 ગાય તસ્કરોએ ચોરી કરતા લોકોમાં રોષ છે. ખાટકીને ગાયો ચોરી અને જતા ઝડપ્યો હતો અને તેની તેને ઝડપીને તેની પૂછપરછ કરતા કોઈલી ગામના સ્થાનિક તબેલાના 2 અન્ય ઈસમો દ્વારા આ રેકેટ ચલાવવામાં આવી રહી હોવાની કબૂલાત કરી હતી અને ગ્રામજનોના કોઈલીના ખૂબ જ આક્રોશ હતો અને ત્યારબાદ ગામના લોકોએ અમને ત્યાં બોલાવ્યા હતા. ત્યારે હું અને અમારી સાથે જ ભરવાડ સમાજના આગેવાન જગદીશભાઈ, ગૌરક્ષક સમિતિના આગેવાન, ગામના સરપંચ રણજીતસિંહ તમામ અમે ત્યાં ઘટના સ્થળે ગયા હતા અને ત્યાં આ ત્રણેય જણે અમારી સમક્ષ કબૂલ્યું હતું કે આજ સુધી તેમને લગભગ 12-15 ગાયો છેલ્લા 10 દિવસમાં અહીંયાથી ચોરી કરી છે.